नमस्कार समाचारों साथे हूं छू नुपुर। पाटण कानना पड़घा हवे अमदावादमां पड़े तेम लागी रह्यु छे। आज अमदावाद बंधनुं ऐलान आपवामां आव्युं छे। जिग्नेश मेवाणी द्वारा आ बंधनुं ऐलान अपायुं छे तो शांतिपूर्ण रीते बंध पाडवा माटे मेवाणीए लोकोने अपील तो करी छे, परंतु लोको तेने माने छे के केम ते जोवानुं रहेशे। मांगणी मेवाणीनो आरोप छे के सरकारे जे मांगणीओ लेखितमां नथी स्वीकारी तेने लईने आ बंधनुं ऐलान अपायुं छे। तो सरकारे केटलीक वातोनो स्वीकार कर्यो छे, परंतु लेखितमां ज्यां सुधी स्वीकारवामां नहीं आवे त्यां सुधी जिग्नेश मेवाणीए विरोध प्रदर्शन यथावत राखवानी चीमकी उच्चारी छे। तो पाटण बंधनुं एक तरफ ऐलान अपायुं हतुं अने आजे अमदावाद बंधनुं ऐलान अपायुं छे अने शांतिपूर्ण रीते आ बंध पाळवा माटे जिग्नेश मेवाणीए लोकोने आवाहन कर्युं छे। तो सवारे सारंगपुरमां एकठा थवा माटे पण लोकोने एकत्रित थवा माटे पण आमंत्रण पाठव्यू छे जिग्नेश मेवाणीए। એક પણ ડિમાન્ડ એમણે કન્સિડર કરીને લેખિતમાં કોઈ જ બાહેધરી આપી નથી। એના કારણે પીડિત પરિવારોનું કેવું છે, તમે પણ આંદોલન જારી રાખો, અમે તમારી સાથે છીએ। પીડિત પરિવારોને પણ અમારું કેવું છે, અમે પણ તમારી સાથે છીએ। આવતીકાલે સવારે 10 વાગે હાર્દિક પટેલ અલ્પેશભાઈ બંનેનું અપીલ કરવાનો છું અત્યારે કે આવતીકાલે સવારે 10 વાગે સારંગપુર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ ખાતે જમા થઈએ અને ગુજરાતની જનતાને બે હાથ જોડીને અપીલ કરીએ કે અમારી લાગણીના કારણે ગુજરાતની સરકાર ઉપર પ્રેશર ઊભું થાય અને ભાનુભાઈના પરિવારજનોની તમામ ડિમાન્ડ ગુજરાતની સરકાર લેખિત સ્વરૂપમાં સ્વીકારે। 33 જિલ્લામાં તાબડતોબ જાહેરનામું બહાર પાડી ભૂમિહીનોની જમીન ફાળવણીનો પ્રોગ્રામ લોન્ચ થાય એ માટે અમદાવાદ બંધ કરવા માટે અમે બધા સારંગપુર સવારે 10 વાગે જમા થઈશું અને પછી અમદાવાદ બંધ કરવા માટે નીકળીશું। સાથોસાથ રાજ્યપાલશ્રીને પણ ટૂંક સમયમાં મળવા માગે છે કેટલાક દલિત કર્મશીલો સાથે મળીને કે ગુજરાતની સરકાર સંપૂર્ણપણે દલિત વિરોધી બની ચૂકી છે। માણસોએ પોતાની આત્મહત્યાઓ કરવાની ફરજ પડી રહી છે, એટલી હદે ફ્રસ્ટ્રેટ થઈ ગયા છે। બહેતર છે કે રૂપાણીના રાજ કરતા અહીંયા રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય। તો આ મામલે સરકારે પ્રેસ કોન્ફરન્સ કરી શકીએ એટલી તમામ મદદ કરવાની વાત કરી હતી। નીતિન પટેલે કહ્યું કે ખાસ કિસ્સામાં વારસદારને જમીન આપવામાં આવશે, સાથે એ વાત પણ કહી છે કે પીડિત પરિવારની મરજી મુજબ તપાસ પંચ રચાશે અને ભાનુભાઈના પરિવારને 8 લાખની સહાયની પણ રાજ્ય સરકારે જાહેરાત કરી છે। કાયદા હેઠળ આવતું ન હોવા છતાં મુખ્યમંત્રીશ્રીએ અમારી સરકારે આજે નિર્ણય કર્યો છે કે ખાસ કિસ્સામાં આ જમીન આ પરિવાર જે નામો આપે વારસાગત નામો એમના દીકરા એમની દીકરીઓ એમની પત્ની એમના નામે ચઢાવવાનો રાજ્ય સરકારે આજે નિર્ણય કર્યો છે અને ટૂંક સમયમાં કાયદાકીય વૈધાનિક પ્રક્રિયા બધી પૂર્ણ કરી વહેલામાં વહેલી તકે આ જમીન આ પરિવારના નામે ચઢાવવામાં આવશે અને એમનું 7/12માં નામ પણ દાખલ કરવામાં આવશે। સરકાર તરફથી નિવૃત્ત હાઈકોર્ટના જજની અધ્યક્ષતામાં જ્યુડિશિયલ કમિશન બનાવી એની તપાસ કરવી કે પરિવાર જે ઈચ્છે છે એ પ્રમાણે SIT બનાવી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવી એની તપાસ કરવી, બંનેમાંથી જે વિકલ્પ પરિવાર સૂચવશે એમના દીકરા દીકરીઓ એમના પત્ની સૂચવશે એ પ્રમાણેનું તપાસ પંચ કાં તો નિવૃત્ત હાઈકોર્ટ જજની અધ્યક્ષતાવાળું તપાસ પંચ અથવા SIT ની રચના, બંનેમાંથી જે વિકલ્પ દુઃખી પરિવાર જે સૂચવશે એ પ્રમાણેનું તપાસ પંચ તાત્કાલિક રાજ્ય સરકાર તરફથી બનાવવામાં આવશે। તો આ પરિવાર હવે છૂટો પડી ગયો છે તો એમની જે રજૂઆત છે કે એમના પરિવારમાંથી જેમને અનુકૂળ થાય એ પ્રમાણે પરિવાર સાથે રહી શકે એ પ્રમાણે એક કર્મચારીની સરકાર ખાસ કિસ્સામાં બદલી પણ એમની માગણી પ્રમાણે કરી આપશે એ પણ રાજ્ય સરકારે સ્વીકાર્યું છે। બીજું જે ભાનુભાઈનું દુઃખદ અવસાન થયું છે એ ભાનુભાઈને એટ્રોસિટી એક્ટના કાયદા અંતર્ગત જે સહાય મળવાપાત્ર છે એ લગભગ 8-1 લાખ રૂપિયા મળવાપાત્ર થાય છે, એમાંથી પ્રથમ તબક્કામાં નિયમ અનુસાર 4 લાખ રૂપિયા ચૂકવી આપવાની જે જોગવાઈ છે એ પ્રમાણે તાત્કાલિક અસરથી સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ તરફથી 4 લાખ રૂપિયા એમને ચૂકવવામાં આવશે। આ તરફ કડીના ધારાસભ્ય કરસન સોલંકીને કરવો પડ્યો વિરોધનો સામનો। કરસન સોલંકી ગાંધીનગર સિવિલમાં મુલાકાત લેવા ગયા હતા, પણ સોલંકી ઘેરાઈ ગયા અને ટપલી દાવ કરવામાં આવ્યો તો ધારાસભ્ય જેવા બહાર નીકળ્યા કે રોષે ભરાયેલા એક શખ્સે કરસન સોલંકી પર ટપલી દાવ કર્યો તો ધારાસભ્યને અહીંથી ભાગવાનો વારો આવ્યો એવી પરિસ્થિતિ સર્જાઈ। તો ભાગતા જોઈ શકાય છે કરસન સોલંકી, તેઓ સિવિલ હોસ્પિટલમાં મુલાકાત માટે ગયા હતા પરંતુ ત્યાં ટપલી દાવનો શિકાર બન્યા।
તો વિરોધ એક તરફ લોકો કરી રહ્યા હતા, પરંતુ જે રીતે ટપલી દાવ અહીં લોકોએ શરૂ કર્યો, કોઈએ ટપલી મારી કસુમ સોલંકીને અને ત્યારબાદ તેમને ભાગવાનો વારો આવ્યો. તો કરસન સોલંકી આ પ્રકારની પરિસ્થિતિ જોતા ત્યાંથી ભાગી નીકળ્યા. લોકોનો આક્રોશ હતો અને તેનું શિકાર ન બનવું પડે તે માટે તેમણે ભાગવું જ ઉચિત સમજ્યું. અને લોકોનો આક્રોશ અહીં જોઈ શકાય છે, વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, પરંતુ ત્યારબાદ ટપલી દાવ શરૂ કર્યો. વાત રાજકોટની મેરેથોનની. રાજકોટમાં યોજાઈ છે મેરેથોન, જેમાં 64,000થી વધુ દોડવીરે ભાગ લીધો છે. 15,000થી વધુ લોકોએ કરાવ્યું છે ઓનલાઈન રજીસ્ટ્રેશન. બ્રાન્ડ એમ્બેસેડર ચેતેશ્વર પૂજારા, જેમણે આ મેરેથોનમાં ભાગ લીધો, અને આ સાથે સીએમ, ધારાસભ્ય, સાંસદો પણ તેમાં હાજર જોવા મળ્યા. તો ચેતેશ્વર પૂજારાએ પોતે લોકો સાથે દોડીને લોકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું, અને આ સાથે સીએમ વિજય રૂપાણી, કે જેમણે ફ્લેગ ઓફ કરાવ્યું આ મેરેથોન દોડને. અને વહેલી સવારે યોજાયેલી આ મેરેથોન દોડમાં હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા, ત્યારે કહી શકાય કે આ મેરેથોન દોડને લઈને એક અનેરો ઉત્સાહ રાજકોટવાસીઓમાં જોવા મળ્યો. ખૂબ જ સરસ લાઈવ એક એટમોસ્ફિયર છે, આખું રાજકોટ આ ઇવેન્ટમાં જોડાય છે, અને છેલ્લા 1-2 મહિનાથી ઘણા બધા લોકો આ મેરેથોન માટે પ્રિપેર કરી રહ્યા છે. તો બધા લોકો આજે દોડે અને જે હેલ્થ અવેરનેસનો મેસેજ છે એ સ્પ્રેડ કરે. દોડવું એ હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે, અને રાજકોટના લોકો આ ઇવેન્ટમાં જોડાય છે. અને ખાલી આજના દિવસ પૂરતું નહીં, પણ લાઈફમાં એક્ટિવ રહેવું ખૂબ જ જરૂરી છે. તો થ્રુ આઉટ ધી યર એક્ટિવ રહે, દોડતા રહે, અને આવતા વર્ષે પણ આ ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરે એવી અમારી આશા છે. આજે આપણા ફૂલ મેરાથોનના આયોજન જો રાજકોટ શહેર મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસ દ્વારા કરવામાં આવેલા છે, અને આમાં સુરક્ષા સેતુ તરફથી બી આપણા ઘણા બધા જો નાના બાળકો છે, જો 12,000થી વધુ બાળકોને જો રજીસ્ટ્રેશન કરવામાં આવેલા છે. અને આજના દોડ જો છે આપણા રાજકોટ શહેર માટે એક સ્વચ્છ રાજકોટ, ટ્રાફિક નિયમન પાલન કરતા રાજકોટ, પાણી બચાવતા રાજકોટના એક મોટો સાથે જો એ મેરાથોનનું આયોજન છે. રાજકોટ મેરાથોન આજે થઈ રહ્યું છે. 70,000થી વધારે સ્પર્ધકો આજે દોડવા એક સાથે રાજકોટને એક સ્પોર્ટ સિટી, સ્માર્ટ સિટી અને એક ટ્રાફિક ફ્રી સિટી બનાવવા માટે દોડશે. એક સાથે જ્યારે દોડશે ત્યારે પોતાનું કષ્ટ ભૂલી જશે, અને સાથે રાજકોટને એક સુંદર શહેર તરફ દોડવા માટે, વધવા માટે એક ડિરેક્શન્સ મળશે. અને મને આશા છે કે આ રાજકોટ મેરેથોન આખા રાજકોટ સિટીમાં એક સ્પોર્ટ્સનું એક નવા યુગ અચૂક લાવશે. 64,160 સ્પર્ધકો છે, અને 1404 જેટલા દિવ્યાંગો પણ આના સાથે રન કરે છે. એક ઇન્ક્લુઝિવ મેરેથોન છે. તો મેરેથોનમાં ગરબાનો રંગ પણ જોવા મળ્યો. દોડવીરો અહીં ગરબા પણ રમ્યા. તો આ સાથે જે દિગ્ગજો અહીં પહોંચ્યા હતા, સીએમ વિજય રૂપાણી સહિત અન્ય દિગ્ગજો અહીં ઉપસ્થિત હતા, સાંસદો અહીં પહોંચ્યા, ધારાસભ્યો પહોંચ્યા, અને તમામે દોડવીરોનો ઉત્સાહ વધાર્યો. તો સીએમ વિજય રૂપાણી, જેમણે ફ્લેગ ઓફ કરતાની સાથે આ મેરેથોન દોડની શરૂઆત થઈ. રાજકોટ બહારના પણ ઘણા બધા દોડવીરો આવ્યા છે, રાજકોટના પણ અનેક મોટી સંખ્યામાં વૃદ્ધો, બાળકો, મહિલાઓ, દિવ્યાંગો ભાગ લીધો છે. લગભગ 1.25 લાખથી વધુ લોકો આજના આ કાર્યક્રમમાં સહભાગીદાર થયા છે. રાજકોટની એકતાનું પ્રતીક આ મેરેથોન છે. તો મેરેથોનની આ દોડમાં ગરબાનો રંગ પણ જોવા મળ્યો. દોડવીરો અહીં ગરબા પણ રમ્યા. તો દોડ્યો કરતા જોવા મળ્યા રાજકોટવાસીઓ, અને ગરબે ઘૂમ્યો અહીં રાજકોટ. મહત્વનું છે, ગુજરાતમાં જ્યારે પણ કોઈ પણ પ્રસંગ હોય કે કોઈ પણ આવી દોડ પણ કેમ ન હોય, તેમાં પણ ગરબાનો રંગ તો જોવા મળી જતો હોય છે. અને એવો જ કંઈક રાજકોટની આ મેરેથોન દોડમાં પણ જોવા મળ્યું, જ્યાં રાજકોટવાસીઓ ગરબે ઘૂમતા જોવા મળ્યા. એક તરફ દોડવીરો દોડી રહ્યા હતા, અને બીજી તરફ અન્ય રાજકોટવાસીઓ કે જે અહીં દોડ જોવા માટે આવ્યા હતા, તેઓ ગરબે ઘૂમતા જોવા મળ્યા. વધુ વિગત સાથે હરીન માત્રવાડી આપણી સાથે જોડાયા છે. હરીન, જે રીતે આ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, શું ખાસ આયોજન હતું, કેવી રહી આ દોડ, અને આસપાસના જે દ્રશ્યો જોવા મળ્યા, ગરબા પણ લોકો ગરબે ઘૂમતા પણ જોવા મળ્યા, શું છે વધુ વિગત? ચોક્કસ, એક તરફ રાજકોટમાં મેરેથોન દોડ છે, તો બીજી તરફ દાંડિયા મેરેથોન આપણે કહી શકાય. આપ જોઈ શકો છો કે રંગીલા રાજકોટવાસીઓ કોઈ પણ તહેવાર હોય અથવા તો કોઈ પણ પ્રસંગ હોય, દાંડિયા રમવાનું ચૂકતા નથી. અને અત્યારે આ દ્રશ્યો છે, આપ જોઈ શકો છો કે મહિલાઓ હોય, બાળકો હોય,
દાંડિયા રમે છે અને મેરેથોનની ઉજવણી કરે છે. મેરેથોન દોડમાં પણ જે ભાગ લેવા આવ્યા છે તે ક્યાંક ક્યાંક જોવા જઈએ તો દાંડિયા રમવાનું ચૂકતા નથી અને લોકો છે તે દાંડિયા રમી રહ્યા છે. ખાસ કરીને જોવા જઈએ તો રાજકોટની પરંપરા રહી છે, રાજકોટને રંગીલું માનવામાં આવે છે. કોઈ કોઈ પણ તહેવાર હોય, કોઈ પણ આ પ્રકારનો પ્રસંગ હોય અથવા તો તેની ઉજવણી કરવાની હોય ત્યારે ખૂબ સારી રીતે કરે છે, ખૂબ જ અલગ રીતે કરે છે. આપણે જોઈ શકીએ છીએ જે રીતે કે અહીં મહિલાઓનું એક ગ્રુપ છે તે દાંડિયા રમી રહ્યું છે. આપ જોઈ રહ્યા છો ખૂબ ઉત્સાહથી આ મેરેથોનમાં ભાગ પણ લઈ રહ્યું છે, દાંડિયા પણ લઈ રહ્યું છે. નાની બાળકીઓ હોય કે મોટા મહિલાઓ હોય, કોઈ પણ લોકો છે તે દાંડિયા રમવાનું ચૂકતા નથી અને આ જ માહોલ અત્યારે રાજકોટનો જોવા મળી રહ્યો છે. રાજકોટ છે ક્યાંક ક્યાંક ખરેખર જે રીતે રંગીલું માનવામાં આવે છે એ જ પ્રમાણે રંગીલું અત્યારે દેખાઈ રહ્યું છે. તમે દાંડિયા રમી રહ્યા છો, મેરેથોન દોડ છે, શું કહેશો? દાંડિયા રમી રહ્યા છો, મેરેથોન દોડ છે, શું કહેશો? એકચ્યુઅલી બહુ જ એન્જોય, બહુ મસ્તી, મજા, બહુ મસ્ત મજા આવે છે. મેરેથોન એક અમારો ઉત્સાહ છે, રાજકોટની પ્રજા છે, એ રંગીલી પ્રજા છે, એના માટે બેસ્ટ એક પણ તહેવાર નથી. ખાસ કરીને જોવા જઈએ તો મહિલાઓ છે તે રમી રહી છે, એક તરફ મેરેથોન દોડ છે અને દાંડિયા પણ ચાલી રહ્યા છે, શું કહેશો? કઈ રીતે ઉજવણી કરો છો? બહુ એન્જોય કર્યો અમે, લાસ્ટ યર પણ આવ્યા હતા અને લવ રાજકોટ. જે રીતે મેરેથોનની અલગ રીતે ઉજવણી કરી છે, અલગ દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને જોવા જઈએ તો એક યુવતી પણ આપણી સાથે છે, ખાસ કરીને આ દાંડિયા રમી રહ્યા છો, મેરેથોન દોડ પણ છે, શું કહેશો? અમારું મેરેથોન નું ફર્સ્ટ એક્સપિરિયન્સ છે, આપણે ખૂબ જ મજા આવે છે, અમે બહુ જ એક્સાઇટેડ છીએ. થેન્ક યુ. રાજકોટ વાસીઓ છે દાંડિયાના રંગે રંગાયા છે અને ક્યાંક ક્યાંક ખૂબ અનેરો માહોલ છે રાજકોટમાં જોવા મળે છે. બીજી તરફ રાજકોટ વાસીઓ આજે ફાફડા ગાંઠિયા ખાવાનું પણ નથી ચૂક્યું, કેમ કે જે રીતે રાજકોટ રંગીલું માનવામાં આવે છે, રાજકોટની પરંપરા રહી છે. મેરેથોન દોડમાં દોડવીરો પણ દોડી રહ્યા છે, હજારોની સંખ્યામાં દોડી રહ્યા છે, પરંતુ રાજકોટમાં એક અલગ રંગ પણ અત્યારે જોવા મળી રહ્યો છે. આભાર આપનો. તો જે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે રાજકોટમાં, જે રંગીલું રાજકોટ કહેવાય છે, તે પ્રકારના જ દ્રશ્યો મેરેથોન દોડ હોય કે કોઈ પણ વાર તહેવાર, કોઈ પણ ઉજવણીનો મોકો હોય, ગરબે ઘૂમવાનું રાજકોટ વાસીઓ નથી ચૂકતા. આ સાથે આજે ફાફડાની લહેજો પણ માણી રાજકોટ વાસીઓએ, તો મેરેથોન દોડ પણ જાણે ગરબાનું ગ્રાઉન્ડ બની ગઈ. એક તરફ દોડવીરો દોડી રહ્યા છે, બીજી તરફ અન્ય અહીં ઉપસ્થિત લોકો જે ગરબે ઘૂમી રહ્યા છે, ખાસ કરીને મહિલાઓ જે અહીં ગરબે ઘૂમતી જોવા મળી. નજર કરીએ મહત્વના સમાચાર પર, તો પોરબંદર કોંગ્રેસના આગેવાન રામદેવ મોઢવાડિયાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. રામદેવ મોઢવાડિયાએ બે શખ્સો વિરુદ્ધ કમલબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને રામદેવ મોઢવાડિયા કે જે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાના નાના ભાઈ છે, તો ફરિયાદ અંગે પોલીસ દ્વારા એવું જણાવ્યું હતું કે ફરિયાદી છાયા નગરપાલિકાની ચૂંટણીને લઈને રાઉન્ડમાં હતા અને ત્યારે આ ઘટના બની છે. કોંગ્રેસના આગેવાનો સાથે હર્ષલ શાહ અને અર્જુન રબારી નામના બે શખ્સો ઝઘડો કરી રહ્યા હતા, જેથી રામદેવ મોઢવાડિયાએ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો અને બંને આરોપીઓએ ફરિયાદીને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. તો જે રીતે તેમને મારી નાખવાની ધમકી મળી છે ત્યારે હવે તપાસનો વિષય બને છે કે કોણ છે ધમકી આપનાર અને તપાસ કરવામાં આવશે. તો અર્જુન મોઢવાડિયાના નાના ભાઈ છે તેમને ધમકી આપવામાં આવી છે. પોરબંદરના કોંગ્રેસના આગેવાન રામદેવ મોઢવાડિયા, જેમને જાનથી મારી નાખવાની ધમકી મળી છે, બે શખ્સો સામે કમલમબાગ પોલીસ સ્ટેશનમાં હવે તેમણે ફરિયાદ નોંધાવી છે. મેને સમજાવવાની કોશિશ કરી કે ભાઈ તમે શા માટે આવું કરો છો, તો એને મૂકી અને એને મારી ઉપર પહેલાં તો હુમલો કરવાની કોશિશ કરી, પણ મારી સાથેના કમાડો જોઈ એ હુમલો કરતા અટકી ગયા અને પછી મને એમ કીધું કે અમારા હાથ બહુ લાંબા છે, તમે ખૂબ પોરબંદરના જાહેર જીવનની અંદર ગુંડાઓની વિરુદ્ધમાં ખૂબ બોલો છો, રહ્યો તો સમજીને રહેજો, અમે તો જામીન પર 2 કલાકમાં છૂટી જઈશું, પણ પછી તમને કોઈ આડું નહીં આવે ને ઘરની બહાર નીકળો તો સમજીને બહાર નીકળજો, અને ખૂબ કડક ભાષાની અંદર અને ખરાબ ભાષાની અંદર મને ધમકીઓ આપી. પંજાબ નેશનલ બેંકને 11,400 કરોડનો ચૂનો લગાડનાર ભારત બહાર ભાગી જનાર નીરવ મોદી સ્વિટ્ઝરલેન્ડમાં છે એવું અત્યાર સુધી માનવામાં આવી રહ્યું હતું, પણ હવે સૂત્રો કહી રહ્યા છે કે નીરવ મોદી અમેરિકામાં જીવી રહ્યું છે એશો આરામનું જીવન. પંજાબ નેશનલ બેંકને 11,400 કરોડનો ચૂનો લગાડનાર નીરવ મોદી સ્વિટ્ઝરલેન્ડમાં છે તેવું માનવામાં આવતું હતું, પણ હવે સૂત્રો પાસેથી માહિતી મળી છે કે નીરવ મોદી સ્વિટ્ઝરલેન્ડ નહીં પરંતુ અમેરિકામાં છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર
નીરવ મોદી ન્યુયોર્કની સૌથી મોંઘી હોટલ્સમાંથી એક એવી જેડબલ્યુ મેરિયોટ એક્સિસ હાઉસના એક મોંઘા સ્વીટમાં પોતાના પરિવાર સાથે રોકાયા છે. આપને જણાવી દઈએ કે નીરવ મોદીની પત્ની એમી એક અમેરિકન નાગરિક છે. નીરવ મોદી ન્યુયોર્કના મશહૂર સેન્ટ્રલ પાર્ક ફેસિંગવાળી હોટલ એક્સિસ હાઉસના 36મા ફ્લોર પર રોકાયા છે. આ રૂમનું એક દિવસનું ભાડું 75,000 રૂપિયા છે અને આ રૂમને 67 લાખ રૂપિયા ચૂકવીને 90 દિવસ માટે બુક કરવામાં આવ્યો છે. આ કૌભાંડ સામે આવ્યા બાદ નીરવ મોદીનો ફોન બંધ આવી રહ્યો છે. જો કે ન્યુયોર્કની આ હોટલમાં તેમની ગતિવિધિઓ ઘણી એક્ટિવ જણાવવામાં આવી રહી છે. હોટેલ સ્ટાફના જણાવ્યા અનુસાર તેમણે હોટેલમાં નીરવ મોદીને જોયા છે અને સાથે જ તેમના પત્ની એમી પણ હોટેલ બિલ્ડિંગમાં ઘણી વખતે જોવા મળ્યા છે. નીરવ મોદીના ન્યુયોર્કની હોટલમાં હોવાના રિપોર્ટ પર વિદેશ મંત્રાલયે કહ્યું છે કે તેમને ખબર નથી કે નીરવ મોદી ક્યાં છે, ત્યારે હવે ઇન્ટરપોલની પણ મદદ માંગવામાં આવી છે નીરવ મોદીને શોધવા માટે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. 500 કે 1,000ની જૂની નોટો જો હજુ પણ તમારા ઘરમાં પડી હોય તો તમે તેનો ઉપયોગ કલેક્શન સિવાય પણ બીજા કશાકમાં કરી શકો છો. અને આ નોટોમાંથી વોલેટ, પેન્સિલ, ફર્નિચર ઘણું બધું બની શકે છે. પરંતુ શું તમે ક્યારેય આ નોટોમાંથી ઈંટ બનાવવાનું વિચાર્યું છે? નહીં ને, તો આવો તમને બતાવીએ આ નોટમાંથી બનાવેલી ઇકો ફ્રેન્ડલી ઈંટ. નોટબંધી બાદ ઘરમાં પડેલી જૂની 500 અને 1,000ની નોટમાંથી અમદાવાદની જીલ શેઠે તમને માન્યામાં ન આવે તેવી વસ્તુ બનાવી. આપની ટીવી સ્ક્રીન પર જે ઈંટ જોઈ રહ્યા છો તેને સિમેન્ટ કે માટીમાંથી નથી બનાવાઈ, આ ઈંટને પેપર અને જૂની નોટમાંથી બનાવાઈ છે. અને આ બીડું ઝડપ્યું છે અમદાવાદની સેપ્ટની વિદ્યાર્થીની જીલ શેઠે. જીલે આ ઈંટને બનાવવા માટે વેસ્ટ વસ્તુઓનો ઉપયોગ કર્યો છે. તમે નથી એનર્જી યુઝ કરતા બેક કરવા માટે, જે તમારે નોર્મલ ક્લે બ્રિક્સમાં યુઝ થશે. મેં આમાં નિયરલી 85% વેસ્ટ યુટિલાઇઝ કર્યો છે અને હું 90% સુધી બી અંદર આખું વેસ્ટ અકોમોડેટ કરી શકું છું, જેનાથી આપણી કોસ્ટ બી ઘણી લો આવી શકશે. પ્લસ આપણે બહુ ફાયદાકારક થઈ શકશે કે તમે વેસ્ટથી ઘર બનાવો છો, જેનાથી આ પીરાના ડમ્પ સાઇટ કે એવા અલગ ડમ્પ સાઇટ છે એમાં ઘણો ફાયદો થઈ શકશે કે એવું પર્યાવરણને પ્રોબ્લેમ ના થાય. આપણને એક નજરે એવું લાગે કે જીલની આ ઈંટ પ્રેક્ટિકલી શક્ય નથી, પરંતુ જીલના આ સર્ટિફિકેટ પર જરા નજર કરી લો. રોયલ ડે કસ્ટર્સ એન્જિનિયરિંગ દ્વારા યોજાયેલી વેલ્યુ ફોર મની નામની સ્પર્ધામાં જીલને તેના આ ક્રિએશન માટે સ્પેશિયલ પ્રાઇઝ મળ્યું છે અને તેની મહેનતને તેના મમ્મીએ પણ બિરદાવી છે. છેલ્લા 2 મહિનાથી કન્ટિન્યુઅસ આની પાછળ મહેનત કરતી હતી કે ના, આ બ્રિક બનવી જ જોઈએ, કારણ કે કમ્બાઈન થવું, બાઇન્ડ થવું અને એની સ્ટ્રેન્થ તપાસવી એ બધું. એટલે 2 મહિનાથી કન્ટિન્યુઅસ, એ ઘણી વખત તો એમ કહેવાય કે 3-4 દિવસ સુધી કન્ટિન્યુઅસ કામ કર્યા કરતી હતી. જીલની આ ઈંટ કોઈ કંપનીને કામમાં આવી શકે તે માટે અનેક કંપની સાથે કોલેબોરેશનની વાત ચાલી રહી છે. જો તે શક્ય બનશે તો ગુજરાતમાં આવી ઈંટની ઇમારત જોવા મળે તો નવાઈ નહીં. કેમેરામેન કિંગા રાઠોડ સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાની વચ્ચે 9 મહત્વપૂર્ણ કરારો થયા છે. ભારત અને ઈરાન વચ્ચે સુરક્ષા, વ્યાપાર અને રોકાણને લઈને આ કરારો થયા છે. શું છે આ કરારો, જતા જતા નજર કરીએ આ અહેવાલ પર. ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીની ભારત મુલાકાત કૂટનીતિક રીતે ઘણી મહત્વપૂર્ણ છે. ત્યારે ભારતની 3 દિવસની મુલાકાત સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રૂહાની વચ્ચે હૈદરાબાદ હાઉસમાં ડેલિગેશન સ્તરની વાતચીત પછી સુરક્ષા, વેપાર અને ઉર્જા સહિતના 9 કરારો પર સંમતિ સધાઈ, જેમાં ડબલ ટેક્સેશન અને ટેક્સ સેવિંગ માટે રૂપિયા બહાર મોકલવા અને રોકવા માટે કરાર થયો છે. ડિપ્લોમેટિક પાસપોર્ટ ધારકોને વિઝામાં છૂટ માટે પણ MOU થયા છે. પ્રત્યાર્પણ સંધિ લાગુ કરવા માટે થયો છે એક કરાર. ચાબહાર પોર્ટના પહેલા ફેઝ માટે પણ કરાર થયો છે. ટ્રેડિશનલ સિસ્ટમ અને મેડિસિનમાં સહયોગ માટે કરાર કરાયો છે. પરસ્પર વેપાર વધારવા માટે, કૃષિ અને કૃષિ સાથે જોડાયેલા ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે પણ થયો છે એક કરાર. તો સ્વાસ્થ્ય અને દવાઓના ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે પણ થયો છે કરાર અને પોસ્ટલ સહયોગ માટે MOU થયા છે. બંને દેશ વચ્ચેના કરાર પછી સંયુક્ત નિવેદન જારી કરાયું, જેમાં મોદીએ અનેક મુદ્દે વાત કરી.
ઈરાનનું ચાબહાર બંદરગાહ ભારત માટે પાકિસ્તાનમાંથી પસાર થયા વિના ઈરાન અને અફઘાનિસ્તાન મધ્ય એશિયાઈ દેશો સાથે યુરોપ સુધી ટ્રાન્ઝિટ રૂટ ખોલી દેશે, જે ભારત માટે ઘણું લાભકારક નીવડશે. મધ્ય એશિયા ક્ષેત્ર કે ગોલ્ડન ગેટવે કે તોર પર ચાબહાર પોર્ટ કો વિકસિત કરને મેં આપને જો નેતૃત્વ પ્રદાન કિયા હૈ ઉસકે લિયે મેં આપકો બહોત બહોત બધાઈ દેતા હું. તો આતંકવાદ મામલે બોલતા વડાપ્રધાને ભારત અને ઈરાનના વિચારોની વાત કરી. હમ દોનો દેશ અપને પડોશી મિત્ર અફઘાનિસ્તાન કો શાંતિપૂર્ણ સુરક્ષિત સ્થાયી સમૃદ્ધ ઓર પ્લુરિસ્ટિક દેશ કે રૂપ મેં દેખના ચાહતે હૈ. હમ અપને ક્ષેત્ર ઓર વિશ્વ કો આતંકવાદ સે મુક્ત દેખના ચાહતે હૈ. તો રૂહાનીએ પણ બંને દેશના સંબંધો મજબૂત બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી. બંને દેશના સંબંધ વેપાર અને કારોબાર કરતા આગળ હોવાનું કહેતા રૂહાનીએ કહ્યું કે તે ઇતિહાસ સાથે જોડાયેલા છે. પરિવર્તન અને અર્થવ્યવસ્થા આ બે મહત્વપૂર્ણ મામલાઓ પર બંને દેશનો અભિપ્રાય એક જ હોવાનું પણ તેમણે કહ્યું. બંને દેશ વચ્ચે રેલવે સંબંધો પણ શરૂ કરવાની ઈચ્છા તેમણે વ્યક્ત કરી હતી. ભારત અને ઈરાન એકબીજા સાથે સંબંધો મજબૂત બનાવવા કેમ માગે છે તેની વાત કરીએ તો સસ્તું ક્રૂડ અને ગેસ એક મહત્વપૂર્ણ મુદ્દો છે. આ માટે ભારતને ઈરાનની જરૂર છે. જ્યારે બીજી બાજુ અમેરિકા હવે ક્રૂડ માટે આ દેશો પર નિર્ભર ન રહેતા એક મોટા બજાર તરીકે ઈરાનને ભારતની જરૂર છે, જેથી એનર્જી સેક્ટરમાં બંને દેશનો વિકાસ થાય. ચાબહાર પોર્ટનું કામકાજ બીજો મુદ્દો છે જે ઘણો મહત્વપૂર્ણ છે. બંને દેશ આ પોર્ટનું કામકાજ સમયસીમા કરતા પહેલા પૂર્ણ કરવા ઈચ્છે છે, જેનાથી ઈરાનમાં રોજગારીમાં વધારો થાય, જેમાં ઈરાનને ભારતની મદદની જરૂર છે. તો આતંકવાદ પર અંકુશ પણ ઘણો મહત્વપૂર્ણ મુદ્દો છે. આતંકવાદની સમસ્યા મામલે ભારત શાંતિપૂર્ણ વિકાસ માટે ઈરાન પર દબાણ લાવી શકે છે. અફઘાનિસ્તાનમાં કેટલાક અંશે ઈરાન પણ તાલિબાનોનું મદદગાર રહ્યું છે, ત્યારે ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં તાલિબાન અને અન્ય આતંકી સંગઠનો સામે કાર્યવાહી કરવા ભારત ઈરાન પર દબાણ કરી શકે છે. ઈરાન અને ભારત બંને દેશના પારસ્પરિક હિતોને પરિપૂર્ણ કરવા માટે પરસ્પર સહયોગ વધારવા માટે કટિબદ્ધ બન્યા છે, ત્યારે આગામી સમયમાં બંને દેશ કેટલા લક્ષ્યાંક પાર પાડી શકે છે તેના પર વિશ્વ આખાની નજર રહેશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી.